નિકાસ વેપાર ને પ્રોત્સાહન મળે છે તેની ચર્ચા વિચારણા આજે આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે। તો તમને ખ્યાલ હોય કે આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું, કે દેશની જે સરહદની બહાર આપણે જે વેપાર કરવામાં આવે છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે। નિકાસ કરવી, કોઈ પણ વસ્તુ જે છે એ દેશની બહાર આપણે જે નિકાસ કરવામાં આવે છે તેના પ્રોત્સાહન, કઈ રીતે વધુ ને વધુ નિકાસ થાય વસ્તુનો, એની ચર્ચા અને વિચારણા વિડીયો લેક્ચરમાં કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, દેશની જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, સુરક્ષા માટે, આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે। એટલે કે દેશની આપણી જે જરૂરિયાતો છે, દેશમાં જેટલો પુરવઠો છે તેને જાળવી રાખવા માટે, તેની સુરક્ષા માટે, આર્થિક વિકાસ માટે આયાત તો કરવી જ પડતી હોય છે। આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણથી કરવામાં આવે છે। એટલે કે જે દેશમાં જે ચલણ ચાલતું હોય, હુંડિયામણ ચાલતું હોય, એના દ્વારા તેની ચૂકવણીઓ જે છે એ કરવામાં આવતી હોય છે। આ જ રીતે હુંડિયામણ મેળવવામાં અને મેળવવા અર્થ અને અર્થીકરણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ તો કરવી જ પડે છે। હુંડિયામણ મેળવવા એટલે કે આયાત થાય તો નિકાસ તો કરવી જ પડે, ત્યારે જ એક દેશમાંથી બીજા દેશમાં વસ્તુનો વિનિમય થશે। ત્યારબાદ નાણાંનો એટલે કે હુંડિયામણનો એક દેશમાંથી બીજા દેશમાં વિનિમય કરવામાં આવતો હોય છે। હુંડિયામણથી કમાણી થાય છે, તેથી દરેક દેશના નિકાસને પ્રોત્સાહન મળે છે। એટલે કે હુંડિયામણ બીજા દેશનું જે નાણું છે આપણા દેશમાં આવશે, તેથી આપણને શું થાય, કમાણી થવા માંડે છે, અને કમાણી થતા નિકાસકારોને શું મળે છે, પ્રોત્સાહન મળે છે, અને નિકાસકારો વધુ ને વધુ પોતાની પ્રોડક્ટ છે એ બીજા દેશમાં વેચશે, એવી તેમાં એક પ્રોત્સાહન ઉત્પાદન કરવામાં આવે છે, જેથી કરી અને ઉત્પાદનકારો અને પોતાની પ્રોડક્ટ છે એ પોતાના દેશ પૂરતી સીમિત નહીં, બીજા દેશ સાથે પણ તેની માંગ પૂરી કરવામાં આવતી હોય છે। આ રીતે નિકાસ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે। દેશની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તેવી હોવી જોઈએ। એટલે કે દેશની, આપણા જે દેશની જે પ્રોડક્ટ છે, આપણા જે દેશની વસ્તુ છે તે ઊંચી ગુણવત્તાવાળી, સસ્તી એટલે કે તે લોકોના દેશમાં કેવી મળે, સસ્તી ઓછી કિંમતવાળી મળે તેવી, અને સારામાં સારી ગુણવત્તા તેમાં ક્વોલિટી છે સારામાં સારી હોવી જોઈએ તેવી માંગ ત્યારે મળતી હોય તેને નિકાસને પ્રોત્સાહન મળે છે। આવી માંગ સામે નિકાસકારોને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળતું હોય છે। આપણા દેશમાં ઘણી બધી એવી વસ્તુઓ છે વિદ્યાર્થી મિત્રો, કે જે બીજા દેશની અંદર પોપ્યુલર છે, તેનું વેચાણ મોટા પાયા પર કરવામાં આવતું હોય છે, અને આપણા દેશમાં પણ આયાત કરવામાં આવતી હોય છે ઘણી બધી વસ્તુ એવી રીતે। તો આમ આયાત અને નિકાસનો વેપાર ધંધો છે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતો જ રહેતો હોય છે। નિકાસ પ્રોત્સાહન આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે, તેથી માધ્યમ પણ સરકારી હોવા ખૂબ જ જરૂરી છે। આ નિકાસ પ્રોત્સાહન કોણ આપે, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે છે। તો કોણ આપે છે, આપણને સરકાર આપતી હોય છે। નિકાસ પ્રોત્સાહનના માધ્યમોને વધુ ને વધુ પ્રોત્સાહન આપવાનું કામગીરી સરકારની કરવાની હોય છે, અને સરકાર દ્વારા જ આવા માધ્યમો ઘડવામાં આવતા હોય છે। આથી જેથી તેના નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો જે છે એ કયા હોય છે, સરકારી માધ્યમો જ હોતા હોય છે। તેનો પરવાનો મેળવવામાં આવતો હોય છે વિદ્યાર્થી મિત્રો, કે નિકાસનો પરવાનો મેળવવાનો, તમારે આપણા દેશમાં કોઈ પણ પ્રોડક્ટ છે તેનું વેચાણ આપણા દેશમાં ઘણું બધું થઈ રહ્યું છે, પણ આપણી પ્રોડક્ટ પોપ્યુલર થતા બીજા દેશની અંદર પણ તેની માંગ થઈ છે, તો એની માટે આપણે તેનો પરવાનો મેળવવો પડશે, નિકાસનો પરવાનો મેળવવામાં આવતો હોય છે। અને આ નિકાસનો જે પરવાનો મેળવવામાં આવે છે તેના દ્વારા એમાં આયાત નિકાસને પત્ર લેખન કરવામાં આવતા હોય છે આપણી સરકાર દ્વારા, તેમની સરકાર દ્વારા, આપણી સરકાર દ્વારા આવા પહેલાં પર મોકલવામાં આવતા હોય છે પરવાના, આયાત નિકાસના પત્ર લેખન દ્વારા સરકાર પાસે પરમિશન લઈ અને કેવી રીતની પ્રોડક્ટ છે તેની જાણકારી પણ આપવામાં આવતી હોય છે, અને એના દ્વારા પત્ર લેખન પણ કરવામાં આવતું હોય છે, જેથી કરી અને આપણે વ્યવસ્થિત રીતે આપણી બધી જ વસ્તુનું વેચાણ કરી શકતા હોઈએ છીએ, અને આપણા દેશની વસ્તુ બીજા દેશમાં પણ સારી રીતે એ ગ્રાહકો એનો ઉપયોગ કરી શકે અને ગ્રાહકોને બહોળા પ્રમાણમાં તેનાથી ફાયદો થાય તેવું આપણો હોય છે ઉદ્દેશ્ય।
આજ રીતે નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો તો એના ભય વિવિધ માધ્યમો કયા છે તેની ચર્ચા અને વિચારણા આપણે અહીં કરવાની છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નિકાસ પ્રોત્સાહનના કેટલા કુલ માધ્યમ છે તો નિકાસ પ્રોત્સાહનના કુલ 1 2 3 4 5 6 અને કુલ 7 માધ્યમો છે. સાથે સાથ સરકારી માધ્યમો છે વિદ્યાર્થી મિત્રો અને આ માધ્યમો દ્વારા દેશની અંદર આપણે જે નિકાસના પરવાના મેળવવામાં આવે છે નિકાસ કરવામાં આવે છે તેની સમજૂતી આપવામાં આવી છે. સૌથી પહેલો કરવાનો છે વેપારી સંધિઓ. વેપારી સંધિઓ એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો તમને બધાને ખ્યાલ જ હશે કે વેપારી સંધિઓ એટલે કે ગ્રાહક વર્ગ આપણો જે છે બરાબર એ ગ્રાહકો એકબીજા દેશ સાથે સંધિ કરવામાં આવે છે એટલે કે કરાર કરવામાં આવે છે. પરવાનાઓ મેળવવામાં આવતા હોય છે. કરાર કરવો એટલે કે સંધિ કરવી. આપણા દેશની કોઈ પણ વસ્તુ બીજા દેશમાં વેચાણ કરવામાં આવે તો એના માટે એક કરાર કરવામાં આવે છે, એક સંધિ કરવામાં આવે છે અને વસ્તુનું શું કરવામાં આવે છે વેચાણ કરવામાં આવતું હોય છે. આ રીતે આયાત અને નિકાસના પરવાના મેળવવામાં આવતા હોય છે. વેપારી સંધિના માધ્યમ દ્વારા નિકાસકારોને બહોળા પ્રમાણમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજકીય દ્રષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશમાં રાજકીય કારણોના માધ્યમો દ્વારા વેપારી સંધિઓ કરવામાં આવે છે. આ સંધિઓ કોના દ્વારા થાય છે? તો બે દેશ વચ્ચે કરાર કરવામાં આવતા હોય છે એટલા માટે આ રાજકીય કરાર કહેવામાં આવે છે, સરકારી કરાર કહેવામાં આવે છે. આના દ્વારા નિકાસકારોને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન પ્રાપ્ત થતું હોય છે. આવી સંધિઓ વેપારીઓ મુજબ કોઈ એક અથવા વધારે દેશ અન્ય કોઈ એક કે વધારે દેશની પેદાશો અને સેવાઓની આયાત કરશે અથવા તેની અગ્રિમતા આપશે તેવો કરાર કરવામાં આવતો હોય છે. એટલે કે એક દેશ છે બીજી સેવાઓને શું કરે છે આયાત કરવા માટેનો પરવાનો આપે છે. આપણે નિકાસ કરવી છે તો એ લોકો એનું ખરીદી કરશે. આપણો ભારત દેશ છે, કોઈ પણ પ્રોડક્ટ છે બીજા દેશમાં આપણે વેચાણ કરવું છે તો બીજા દેશ જેમ કે અમેરિકા, અમેરિકા આપણા પ્રોડક્ટ છે ખરીદી લેશે એવો કરાર કરવામાં આવતો હોય છે. તેને સંધિઓ કહેવામાં આવતી હોય છે. રાજકીય ધારાધોરણો દ્વારા પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે જેથી તેને રાજકીય સંધિઓ તરીકે ઓળખવામાં આવતી હોય છે. ત્યારબાદ છે નાણાકીય અને આર્થિક ઉત્તેજનને વળતર મળે છે. તો મળે જ છે કે ને વિદ્યાર્થી મિત્રો? નાણાકીય પોઈન્ટ ઓફ વ્યૂ પરથી જ સમજે છે. નાણાકીય અને આર્થિક ઉત્તેજનને વળતર મળે છે. તમારું જે નાણાકીય વળતર હોય છે આપણા દેશનું ચલણ અલગ હોય છે, સામેવાળા કન્ટ્રીનું ચલણ અલગ હોય છે તો આનાથી બે વચ્ચે નાણાંના શું થાય છે આપ લે થાય છે. આના દ્વારા મધ્યસ્થીઓ બેન્કો પછી ત્યારબાદ વીમા સેવાઓ વખારો આ બધાને પણ ઘણા બધા ફાયદા થતા જોવા મળતા હોય છે. બેન્કોને શા માટે? કારણ કે આવા નાણાંની લેવડ દેવડ છે એ બેન્કો થ્રુ કરવામાં આવતી હોય છે. એટલે એક દેશની કરન્સી બીજા દેશની કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવતી હોય છે. તેમાં નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહનને પૂરું પાડવામાં આવે છે. શું પૂરું પાડવામાં આવે છે? નિકાસકારોને અવનવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. આ માધ્યમો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગી થતા જોવા મળતા હોય છે. આ યોજના અનુસાર અમુક યોજનાઓ નક્કી કરવામાં આવી છે. જેમ કે નિકાસકારને નક્કી કરેલ દરે સીધું જ વળતર આપી દેવાનું જે રીતે નક્કી કરવામાં આવ્યું છે કરારમાં. પહેલું આપણે જોયું કે સંધિઓ દ્વારા, તો કરારમાં જ્યારે તમે આવો નિકાસનો પરવાનો મેળવો છો ત્યારે આવા બધા કરાર કરવામાં આવે છે. તો કરારમાં જે રીતે નક્કી કરવામાં આવ્યું છે તે જ રીતે નિકાસકારોએ નક્કી કરેલા દરે જ તેને વળતર પ્રાપ્ત થતું હોય છે. નિકાસ પાત્ર પેદાશો પર વેચાણ વેરા અને આબકારી વેરા નહીં લેવા કે ઓછા લેવા તેની પણ કરારમાં એટલે કે સંધિમાં ઉલ્લેખ કરવામાં આવે છે. કે જે ટેક્સ લાગતો હોય છે ટેક્સ ભરવો કે ઓછો ભરવો તેની પણ આ સંધિઓમાં અગાઉથી જ નક્કી કરી દેવામાં આવતું હોય છે. નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવક વેરામાંથી મુક્તિ આપી દેવી. આવક વેરામાંથી એટલે કે તમને ખ્યાલ જ છે કે આપણે જે પણ કમાઈએ છીએ તેનું થોડું ઘણું આપણે સરકારને આપવું પડે છે, ટેક્સ ભરવો પડતો હોય છે. તો નિકાસની આવક જે થાય છે આપણે જે વસ્તુ બીજા દેશની અંદર વેચાણ કરીએ છીએ અને એનાથી આપણા કંપનીને જે આવક પ્રાપ્ત થાય છે, જે નફો પ્રાપ્ત થાય છે તેમાં અંશતઃ આવક વેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. એટલે તમારે કરવેરો ભરવો ન પડે તેવી રીતની મુક્તિ આપણને આપવામાં આવતી હોય છે. એવા ઉત્તેજનો જેથી કરી અને નિકાસકારોને પ્રોત્સાહન મળે અને વધુ બહોળા પ્રમાણમાં આપણા દેશની પ્રોડક્ટ બીજા દેશમાં વેચાણ માટે જાય. નિકાસકારો બહોળા પ્રમાણમાં નિકાસ કરે વસ્તુનો. નિકાસની પેદાશનો કાંઈ
કાચો માલ અન્ય સાધનો અને વીજળી સસ્તી ભાવે આપી વગેરે જેવા ઉત્તેજનો વળતર આપવામાં આવતું હોય છે. કાચો માલ છે એ ઓછી કિંમતે આપવામાં આવે, વીજળી ઓછી કિંમતે આપવામાં આવે, માલ સામાન છે ઓછી કિંમતે આપવામાં આવે, તો આ રીતે લોકોને પ્રોત્સાહન આપવામાં આવે છે જેથી કરી અને નિકાસકારનું હું બીજા દેશ સાથે આપણી દેશની પ્રોડક્ટ બીજા દેશમાં બહોળા પ્રમાણમાં એનું વેચાણ થાય અને નિકાસ કરવા માટે નિકાસકારો ઉત્તેજાય તેવા પ્રોત્સાહનો અલગ અલગ રીતે સરકારના માધ્યમો દ્વારા આપવામાં આવતા હોય છે. આમ નાણાકીય અને આર્થિક રીતે ઉત્તેજનનું વળતર પ્રાપ્ત થાય તેવી રીતે સરકારની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારબાદ છે સંકલિત અને સુસંગ્રહિત આર્થિક પ્રોત્સાહન. સંકલિત અને સુસંગ્રહિત આર્થિક પ્રોત્સાહનોમાં વિદ્યાર્થી મિત્રો આ યોજનામાં નક્કી કરેલી રકમો અથવા તો નક્કી કરેલી પેદાશને નિકાસ કરવામાં આવે તેના બદલામાં મળેલી વિદેશી હુંડિયામણો નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે. એટલે કે તમે જે યોજનાઓ નક્કી કરો છો તેની રકમ નક્કી કરેલા પેદાશની નિકાસ કરવામાં આવે છે અને તેના બદલામાં વિદેશી હુંડિયામણો એટલે કે જે વિદેશમાંથી આપણે નાણાં પ્રાપ્ત થાય છે, હુંડિયામણો પ્રાપ્ત થાય છે, તે નક્કી કરેલા પ્રમાણમાં આયાતકારોના હક આપવામાં આવતા હોય છે. એટલે જે સામેવાળી પાર્ટી હોય, જે આપણી પ્રોડક્ટ ખરીદતી હોય છે, તે પ્રોડક્ટના ઉપર તેને આયાતકારને હક પ્રાપ્ત કરવામાં આવતા હોય છે. નિકાસ ખાતરી આપવાના બદલામાં તેને રાહત દરે જમીન પ્રાપ્ત કરી તેના ઉપર નિકાસપાત્ર પેદાશનું ઉત્પાદન કરવું, એટલે કે રાહત દરે ઓછી કિંમતે નિકાસકારો જે છે પોતાની પ્રોડક્ટનું તેને જમીન ખરીદી અને નિકાસપાત્ર ઉત્પાદન કરવા માટે ઉત્તેજન આપવામાં આવતું હોય છે. કારખાના સ્થાપવાનો લાભ આપવામાં આવતો હોય છે. અવનવા તમે કારખાના સ્થાપો તેવો પણ લાભ નિકાસકારો દ્વારા પ્રાપ્ત કરવામાં આવતો હોય છે. કરવેરા અને નિયંત્રણમાંથી મુક્તિ, મુક્ત અને વેપાર મુક્ત વેપાર વિસ્તાર કારખાના ઊભા કરવા બદલામાં બધી જ અથવા તો નક્કી કરેલા પ્રમાણમાં, બરાબર, નક્કી જે પ્રમાણ કરી દઈએ છે નક્કી કરેલા પ્રમાણમાં પેદાશ નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો એ પૂરા પાડવામાં આવતા હોય છે. આવા સંકલિત અને સુસંગ્રહિત વ્યવસ્થા દ્વારા આર્થિક પ્રોત્સાહન નિકાસ કરોને પ્રાપ્ત કરવામાં આવતા હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ ઓફ વ્યૂ છે નાણાકીય સવલતો અને સેવાઓ પ્રાપ્ત કરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, નાણાકીય સવલતો અને સેવાઓ ઘણી રીતે આપણે નાણાંની ઉલઝન હોય છે, નાણાંની એક મોટી ચિંતા હોય છે, જેથી કરી આપણી પાસે પૂરતા નાણાંના અભાવને કારણે આપણે જે પ્રોડક્ટ હોય છે તે નિકાસ કરવા માટે તેટલી બહોળા પ્રમાણમાં જતો નથી. તો એવી રીતના નાણાંની સવલતો પ્રાપ્ત કરવામાં આવે છે જેથી કરી નિકાસકારો બહોળા પ્રમાણમાં ઉત્પાદન કરી શકે અને પ્રક્રિયા નિકાસકારોને વધુ ફાયદો થાય. નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવતા હોય છે. જેમ કે નિકાસ કરવેરા પેદાશની જે દિવસે નિકાસ કરે તે દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરી દેવી. એટલે કે જ્યારે આપણે સામે માલ સામાન આપી દઈએ છીએ ત્યારે જ રોકડ સ્વરૂપમાં આપણને બિલ દ્વારા આપણા નાણાં પ્રાપ્ત થઈ જતા હોય છે. એક બાજુ બિલ આપીએ તો બીજી બાજુ નાણાં મળી જતા હોય છે. આમ નાણાંની સગવડ આપણી પાસે હશે તો બહોળા પ્રમાણમાં ઉત્પાદન પણ વ્યવસ્થિત રીતે આપણે કરી શકીશું. હુંડિયામણ દરમાં ફેરફાર સામે રક્ષણ આપવું, એટલે કે હુંડિયામણ દરના કરવેરા જે વધઘટ થતા હોય છે તેના સામે રક્ષણ આપવામાં આવતું હોય છે. આયાતકારો સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. આયાતકારોને એટલે કે સામેવાળી જે પાર્ટી છે, આપણા દેશમાંથી જે વસ્તુનો નિકાસ કરવામાં આવ્યો છે તે સામે ખરીદે જે વ્યક્તિઓ આયાત કરે છે તેને માલ સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે. આયાતકારની નાણાકીય સદ્ધરતા તપાસીને તેના જમીન તરીકેની સેવાઓ પૂરી પાડવામાં આવે છે વગેરેનો સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા જ કરવામાં આવતી હોય છે. આવી બધી જે સેવાઓ છે તેના માધ્યમો દ્વારા નિકાસકારોને પ્રોત્સાહન આપી અને વધુ ને વધુ નિકાસ પ્રોત્સાહનને આગળતા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. બિન આર્થિક સગવડ એટલે કે શું? તો કે બિન આર્થિક સગવડોમાં નિકાસકારોને સીધો આર્થિક મદદ કરવાનો બદલો બિન આર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે. નિકાસ માટે જરૂરી માહિતીઓ છે એ પૂરી પાડવામાં આવે છે. નિકાસ પાત્ર પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમો આપવામાં આવે છે, એટલે કે લોકોને અવનવી તાલીમો દ્વારા
कई रीते बीजा देश साथे वार्ता व्यवहार करवो, कई रीते तेनु उत्पादन वधारवू, कई रीते वस्तुने सारी रीते बीजा देश समक्ष प्रेजेंट करवी, एवी रीतनी आखी तालीम वर्ग उभो करवामां आवे छे, तालीम आपवामां आवे छे अने तालीम पामेला माणस तैयार करवा माटे प्रशिक्षण अने तालीमनी व्यवस्था करवामां आवती होय छे। आवा माणसो तैयार करवामां आवे छे जे डील करता होय छे बीजा देश साथे निकास करवा माटे, तो आवी તાલીમોથી સુસજ્જ કરી અને ત્યારબાદ જ નિકાસકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે કે વધુને વધુ નિકાસ થઈ શકે। નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેવું બહુમાન પણ કરવામાં આવે છે। આવી સરકાર દ્વારા એક સ્પર્ધાઓ પણ અવનવી યોજવામાં આવે છે જેથી કરી નિકાસને પ્રોત્સાહન મળે અને આપણા દેશને આર્થિક રીતે પણ લાભ થાય અને નિકાસકારોને પણ લાભ થાય એવી રીતના પ્રયત્નો કરવામાં આવતા હોય છે। નિકાસ પેદાશનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધી, ગેરકાયદેસર જાહેર કરવા વગેરે જેવા અનેક બિનઆર્થિક નિકાસકારોને પ્રોત્સાહન પણ આપવામાં આવતું હોય છે। આ રીતે અલગ અલગ રીતે નિકાસકારોને પ્રોત્સાહન આપવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે બે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર, એની અંદર પણ કેવી રીતે વિશિષ્ટ રીતે એક આર્થિક રીતે પ્રોત્સાહન આપવામાં આવે છે। વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેના કાયદા અંગે દ્વારા 2005માં પસંદ કરવામાં આવ્યો હતો। આ રીતે કાયદાકીય રીતે કઈ રીતે નિકાસકારને પ્રોત્સાહન આપવામાં આવે છે તેનો કાયદો 2005માં બહાર પાડવામાં આવ્યો હતો। આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો, એક ગુણમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેના કાયદા અંગેનો કાયદો કઈ સાલમાં બહાર પાડવામાં આવ્યો હતો, તો 2005માં અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી અમલીકરણ બન્યો। આ કાયદો ક્યારથી અમલમાં આવ્યો છે, તો તેની તારીખ છે 10 ફેબ્રુઆરી 2006ના રોજથી આ કાયદો અમલમાં આવ્યો છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારો એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદા દેશના પ્રવર્તમાન અને કાયદા કરતાં વધુ ઉદાર હોય છે। પ્રવર્તમાન અને તેના કાયદા કરતાં વધુ ઉદાર નીતિ અપનાવે છે તે રીતે હોય છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવતા હોય છે। કેવા? તો કે વિશિષ્ટ રીતે પોતાના વિસ્તારો જે છે અમુક વિસ્તારોની અંદર આ રીતે નિકાસ પ્રોત્સાહન થશે તેવા વિસ્તારો આવરી લેવામાં આવતા હોય છે। સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો વિશિષ્ટ આર્થિક વિસ્તારોને SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન તરીકે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે। એક્ઝામની અંદર SEZ ફૂલ ફોર્મ આપો આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે, તો તમારે એનું ફૂલ ફોર્મ શું છે? સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એ રીતે તમે પ્રેઝન્ટ કરી શકો છો। તેની અંદર જોઈએ તો નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર એટલે કે જે નિકાસ કરવાનો છે તેનો આખો વિસ્તાર જ અલગ હોય છે। મુક્ત વેપાર વિસ્તાર, મુક્ત રીતે અલગ અલગ રીતે જ વેપાર કરી શકે છે તેવો વિસ્તાર પણ કરવામાં આવે છે। મુક્ત બંદરો એટલે કે જ્યાં નિકાસકારોને આયાતકારો અને નિકાસકારો વસ્તુઓનું જ્યાં આપલે થતી હોય છે, ધારો કે વિમાન મથકમાં થઈ છે કે પછી જહાજ દ્વારા એવા બંદરો, એવા મુક્ત બંદરો પણ હોય છે, ઔદ્યોગિક વસાહતો સામે થાય છે। મુખ્ય હેતુ પ્રત્યેક સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનો હોય છે। આનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે મૂડીરોકાણો આપણા દેશમાં થાય, મોટા પ્રમાણમાં આપણા દેશને આયાતકારો મળે અને આપણા દેશની વસ્તુ બીજા દેશમાં બહોળા પ્રમાણમાં તેનો ઉપયોગ કરવામાં આવે અને આપણા દેશને ફાયદો થાય જેથી આર્થિક સદ્ધરતા આપણી વધી શકે છે। વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોની ચીજ વસ્તુઓનો નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો આપવામાં આવે છે, જેમ કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાતો, સેવા, કેન્દ્રીય કાર્ય વેચાણ વેરાઓ, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે, આવી બધી સેવાઓ પ્રાપ્ત કરવામાં આવતી હોય છે। કસ્ટમ ડ્યુટી ભરવામાંથી એટલે કે તમે જે વેરા ભરો છો આપણા દેશમાં ટેક્સ ભરો ને એ પણ અલગ હોય છે, પણ જ્યારે બીજા દેશ સાથે આપણે વેપાર કરીએ છીએ નિકાસકાર અને આયાતકાર, તો એના પણ ટેક્સ અલગથી ભરવામાં આવે છે, તેને કસ્ટમ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે। કેન્દ્રીય આબકારી જકાતની અંદર આપણે કેવી રીતે તેને પ્રાપ્ત થાય છે એની જકાતો એટલે કે ટેક્સ ભરવામાં આવતા હોય છે, અને સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી પણ મુક્તિ આપવામાં આવે છે। સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણોને આકર્ષક
અને ઉત્તેજન આપવામાં તથા વિસ્તારોને માળખાકીય સવલતોનો વિકાસ કરવો વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન છે એની અંદર અલગ અલગ રીતે નિકાસકારોને પ્રોત્સાહન આપવા માટે તેને બહોળા પ્રમાણમાં તેનો વેપાર વધે તેવા માધ્યમ દ્વારા સરકારનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। લાસ્ટ મુદ્દો તમારો જે છે નિકાસ પ્રક્રિયાનો વિસ્તાર। આપણે જોયું કે વિશિષ્ટ આર્થિક વિસ્તાર તો આ નિકાસ પ્રક્રિયાનો છે, તો એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, એને ટૂંકમાં શું કહેવામાં આવે છે, ઈપીઝેડ। આ પણ એક પ્રશ્ન પૂછાયો છે એક ગુણમાં વિદ્યાર્થી મિત્રો, ઈપીઝેડ એટલે શું અથવા તો ઈપીઝેડ નું ફૂલ ફોર્મ જણાવો। તો તમારે ખાસ યાદ રાખવાનું છે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન। ભારત સરકારે નિકાસ વેપાર માટે પ્રોત્સાહનો માટે દેશમાં જુદા જુદા વિસ્તારોની અંદર વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરેલી છે। નિકાસ વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં હુંડિયામણો મેળવવા માટે પ્રયત્ન કરતા રહ્યા છે। કેવી રીતે આપણને મોટા પ્રમાણમાં હુંડિયામણો મળે તેનો પ્રયત્ન સરકાર દ્વારા અવનવા આગોતરા પ્રયત્નો દ્વારા કરવામાં આવતા હોય છે। નિકાસ વૃદ્ધિ માટે મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટે પ્રયત્ન કરે છે। નિકાસ પ્રક્રિયા વિસ્તાર મુક્ત વેપાર વિસ્તારમાં પરસ્પર અનિવાર્ય બનતી જતી હોય છે અને ભારત સરકાર જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, બોમ્બે, ફ્રાન્ટ, નોઈડા, કોચી, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોશિદ્રા તથા ભરૂચ પાસે દહેજ આવેલું છે, તેમાં વિવિધ સ્થળોએ મુક્ત વેપાર માટેનો વિસ્તાર એટલે કે ફ્રી ટ્રેડ ઝોન સ્થાપેલા છે। તમે જો આ બધા ઘણા બધા પ્લેસમેન્ટ એકવાર મુલાકાત લેવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે કંડલા બંદર છે, તમને બધાને ખ્યાલ છે મુખ્ય બંદર આપણું કંડલા છે, કંડલા તો એની અંદર ફ્રી ઝોન ટ્રેડ એટલે કે ત્યાં આગળ જે આયાતકાર અને નિકાસકારો જે વેપાર કરવામાં આવતો હોય છે વેપારને ફ્રીમાં હોય છે, આખો એક ઝોન બનાવવામાં આવ્યો હોય છે જેથી કરી આયાતકારો અને નિકાસકારો સરળતાથી પોતાની વસ્તુઓનું આપણે કરી શકે, આયાત નિકાસ કરી શકતા હોય છે, તેને શું કહેવામાં આવે છે, ફ્રી ટ્રેડ ઝોન તરીકે પણ ઓળખવામાં આવે છે। નિકાસ પ્રોત્સાહનો માટે મુક્ત વેપાર વિસ્તારમાં આવકારી જકાત દેશની અંદર અને પરદેશ સાથે નાણાકીય વ્યવહારો પરના નિયમન અને મજૂરોને લગતા કેટલાક કાયદાઓના નિયમો હળવા થતા જોવા મળતા હોય છે। વિસ્તારમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારો ની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચો માલ અને પુરવઠો સતત મળી રહે તેવી ખાતરી આપવામાં આવતી હોય છે। આ બધી સગવડો પ્રાપ્ત કરવામાં આવતી હોય છે જેથી કરી નિકાસકારોને બહોળા પ્રમાણમાં પ્રોત્સાહન મળે। વિદ્યાર્થી મિત્રો, નિકાસ પ્રક્રિયા આપવામાં સરકાર નિકાસકારને નિકાસ અંગે અદ્યતન અને વિવિધ માહિતીઓ પૂરી પાડતી હોય છે। સમયાંતરે નિકાસકાર જે કરતા હોય છે તેને અલગ અલગ દેશમાં અલગ અલગ જે ટ્રેડ ચેન્જ થતા હોય છે તેના હુંડિયામણો ચેન્જ થતી રહેતી હોય છે, તેના સંધિઓ અલગ બદલાતી રહેતી હોય છે, કરવેરા બદલાતા રહેતા હોય છે, તો સરકાર દ્વારા અવનવા પ્રયોગો દ્વારા નિકાસકારોને બધી જ માહિતી પ્રાપ્ત થાય તેવી કોશિશ પણ કરવામાં આવતી હોય છે। વિદેશમાં વિવિધ પેદાશો બજારમાં સ્થિર નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનો અવરજવરની સુવિધા વગેરે માહિતી પૂરી પાડવામાં આવતી હોય છે। આમ નિકાસ પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવતી હોય છે વિદ્યાર્થી મિત્રો। તો તમે અહીંયા જોયું કે નિકાસ પ્રોત્સાહન કઈ રીતે વધી રહ્યા છે, આ પ્રશ્ન છે પાંચ ગુણમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે નિકાસ પ્રોત્સાહનો જણાવો, નિકાસ પ્રોત્સાહનના માધ્યમો જણાવો, આ પાંચ ગુણનો પ્રશ્ન પૂછાય તો પ્રસ્તાવના લખવી, નિકાસ પ્રક્રિયા કઈ રીતે થાય છે, તેના જે માધ્યમો છે, તમને ત્રણ ગુણમાં પૂછાય તો આ પ્રોત્સાહનો દરેકે લખી અને કોઈ પણ ત્રણ કે ચાર તમે સમજાવી શકો છો। પાંચ ગુણમાં જો આ પ્રશ્ન પૂછવામાં આવે તો દરેકે દરેક તમારે પ્રોત્સાહનને સમજૂતી સાથે લખવાનો રહેશે, તો આ પ્રશ્ન તમારે આવી રીતે તમે અહીંયા સમજાવી શકો છો, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે અહીંયા નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ફરીથી આપણે મળીશું આયાત વિધિ સાથે। તો મારા આ વિડીયો લેક્ચર અંત સુધી જોઈએ બદલ ખૂબ ખૂબ આભાર, જય સ્વામિનારાયણ, આવજો।